वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग 38मो काठी दरबारोनी संस्कृति अने भोजाचारणे करावेल सत्संग एनु वर्णन आ तरंग में आपने श्रवण करीशु। अलैया कहर गाम के हरिजन भये तत्खेव बेल लढ़िया लई कर अर्पण हरि कु करेव। अलैया कहर गाँव के हरिजन भये तत्खेव बेल लढ़िया लये कर अर्पण हरि कु करे। कुंडल गामना अलैया कहर नामे एक सारा सत्संगी भक्त हता। तेने तत्काल पोतानी वेल अने कमाड़ियू लईने श्रीहरि ने अर्पण कर्यू। चालू प्रसंग तमे बधा जाणो छो। कुंडल गाममां महाराज पधार्या छे। अमरा पटगीरने त्यां महाराजे पधरामणी करी छे। ये भक्तोनो प्रेम अंगीकार कर्यो छे। सदाचारनी महत्ता महाराजे जणावी। रायबा जेवा महामुक्तो छे अने महाराज कुंडलथी विदाई लेवा माटे तैयार थया छे। त्रणे त्रण भाईओ अमरा पटगीर मामैया पटगीर हाथिया पटगीर हाथ जोड़ीने महाराज ने विनंती करे छे। शू विनंती करी कोई ने याद छे? कोने याद छे? त्रणे त्रण भाईओए हाथ जोड़ीने विनंती करी महाराज हवे आ संसार में रहीने काम शू छे? आपनी आज्ञा होय तो अमे तमारी साथे आवीए। ए केवा भक्तो हशे। एक वार महाराज ना दर्शन थया एक वार महाराज नी प्राप्ति थई અને સંસાર જેને હરામ થઈ ગયો એ ધારું નહીં માથે રે ધણી દેહ ધારીને। શબ્દો કીર્તનના કેવા છે? અમૃત રસ મેલે રે કે વેખું નહીં ચાખું। એકવાર જેને અમૃત પીવા મળે એ પછી દાદા ઝેર પીવા જાય ખરો? હે બાબુ કાકા, અહીંયા અમેરિકા આવી ગયા ને હવે ઇન્ડિયામાં કંઈ ગમે ખરું? દાદા તમને ઘોંઘાટવાળું થોડું અઘરું લાગે નહીં? બોલો લો, 60 વર્ષ ત્યાં કાઢ્યા તોય અઘરું લાગે? બોલો, 6 મહિનામાં તો જે 60 વર્ષ અહીંયા રહે પછી શું થાય દાદા? હે પછી એને ડિજિટલ ઇન્ડિયા દેખાય કે ડર્ટી ઇન્ડિયા દેખાય? એ વાલા એ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રે લોલ। અમૃત સમાન મહારાજની મૂર્તિ, અમૃત સમાન મહારાજના સંતો ભક્તોનું સુખ
એકવાર લીધા પછી આ જગતનું સુખ જેને હરામ થઈ જાય છે એણે મહારાજને ઓળખ્યા કહેવાય, એણે મહારાજને યથાર્થ જાણ્યા કહેવાય. દૂધપાક પીધો ક્યારે કહેવાય? ગળો લાગે ત્યારે ને. ગળો જ ન લાગે ને પીધો કહેવાય? આસિદ ભગત પીધો કહેવાય? દૂધપાક પીધો છે એની ખાતરી કેટલી? ગળ્યો લાગે એને. કોઈ કે મેં દૂધપાક પીધો પણ કડવો લાગ્યો તેને દૂધપાક કહેવાય? અમૃત સમાન ભગવાનની મૂર્તિ એનું સુખ લીધા પછી ત્રણેય ભાઈઓએ પ્રાર્થના કરી, મહારાજ તમારી સાથે અમને રાખો. કથા સાંભળનારા બધા ભક્તોને આ કથાની વાત આવે છે એટલે કહી દઉં, એકાદશીનો દિવસ હોય આપણને એમ કેમ ન થાય કે ચાલો ભાઈ મંદિરે જઈએ, 11 માળા કરીએ, અરે બહુ ઊંડા ઉતરીને જોઈએ ને તો આપણો સત્સંગ બહુ કાચો છે જી, બહુ કાચો. આ ભક્તો કેવા છે, એકવાર મહારાજની મૂર્તિ મળે અને સંસાર અસાર થઈ જાય અને આપણે ધોકા ખાઈ ખાઈને, હે, માયાની લાતો ખાઈ ખાઈને મોઢા આવી ગયા છે તો એ હજી સંસાર છૂટતો એક દિવસ તો આપણે કાઢીએ. એકાદશી છે, ચાલો નક્કી કરીએ આજે મંદિરે જવું જ છે, ધૂનમાં બેસવું જ છે, પીવડા મહારાજના દર્શન કરવા જ છે. કુંડળ ગામના અલૈયા કહર ખૂબ સારા સત્સંગી, એ પણ મહારાજને પ્રાર્થના કરે છે. એક માફાવાળી બળદગાડી એટલે વેલ મહારાજને ભેટ આપી શ્રીહરિની નિરંતર સેવા કરવા માટે પોતે પણ સમર્પિત થઈ ગયા. જુઓ, તેઓ એવા શ્રેષ્ઠ એકાંતિક ભક્ત થયા કે તેનું વર્ણન કરી શકાતું નથી. અને એક ગાયે બે કટકા કરે એ તો મરદ જ હોય ને, પછી મરતી મરતી કાન હલાવે, એ કઈ બોઘરું ભરી દે મનુભાઈ, હે, ન થાય હા એનાથી. પોતાનું જીવન સમર્પિત કર્યું અને તેઓ મુખથી એવી મર્મભરી વાણી બોલતા કે તેથી શ્રીહરિ ઘણા પ્રસન્ન થતા. જેમ જેમ મનુષ્ય મળનો ત્યાગ કરીને ચાલતો થાય તેમ તેણે પોતાનો બધો જ સંસાર તજી દીધો હતો. કાઠીના જેવી મર્મભરી વાણી દુનિયામાં કોઈની ન હોય. કાઠી દરબારો શ્રીહરિની મરજીનો વિચાર કરીને જ્યાં જેવો સમય હોય ત્યાં તેવી રીતે વર્તતા. થોડું સાંભળજો હા. બેન બેચારન બોલત કબહું, એસે કાઠે જનહી સબહું. કાઠી કેવા હતા, મહારાજની સાથે કેવા માણસો રહી શકે, અથવા તો મહારાજ કોની સાથે રહી શકે? માણસને રહેવું હોય તો ચોખ્ખું ઘર જોઈએ ને, ગંદુ ઘર હોય તો રહી શકે માણસ? રહી શકે? બેન બેચારન બોલત કબહું, એસે કાઠે જનહી સબહું, દેશ માત્ર કી રીતહી જાને, એ જોઈ કે વર્તત તેહી પ્રમાણે. બિન બિચારન બોલત કબહું. એ કાઠી કેવા હતા, વિચાર્યા વિના ક્યારેય બોલતા નહીં. એસે કાઠે જનહી સબહું, આજનો માણસ જાજુ વિચાર્યા વિના બોલે છે, તકલીફ આટલી જ છે. બોલે છે એનો વાંધો નહીં, પાછો પોતે દુઃખી થાય એવું બોલે છે ને બીજાય દુઃખી થાય એવું બોલે છે. અને પાછો ભગવાનને ફરિયાદ કરે છે કે આટલું બધું દુઃખ આવ્યું કેમ, તમે આમ બધા બેઠા છો. મારે કથામાં સીધું દ્રષ્ટાંત તો અપાય નહીં, સારા સારા હરિભક્તોના ઘરે બીજા યુદ્ધ તો નથી થતા, આવે ઘણા બધા પ્રકારના યુદ્ધ હોય, વેલણના યુદ્ધ હોય, તવેથાના યુદ્ધ હોય, સારા હરિભક્તોના ઘરે આવા યુદ્ધો તો હવે સાંભળવા નથી મળતા,
પણ શબ્દના યુદ્ધ તો લગભગ સાંભળવા મળે, હા, વિચાર્યા વિના. એકની વાણી લાખ લે, એકની લાકડી ખાય. એકની વાણી લાખ લે, એકની વાણી લાકડી ખાય. એક વિદેશ ગયો ન વિસરે, અને એક પાસે ન પોસાય. વિચાર્યા વિના બોલતા નહીં. પેલા તો ભગવાનના ભક્તોનું એક લક્ષણ છે, એ વાટે ઘાટે ને જાતા વળતા, સ્વામી નારાયણ શ્રવણે સાંભળતા રે, મુખે સ્વામી નારાયણ ગાવો, લોક લાજ થકે ના લજાવો રે. ભગવાનનો ભક્ત એ છે, એની જીભ ઉપર ભગવાનનું નામ હોય. ભગવાનનો ભક્ત એ છે, એની જીભ પણ હરિભગત હોય. એ બોલે તો ભગવાનની વાત કરે, એ બોલે તો શાસ્ત્રની વાત કરે, એ બોલે તો મહિમાની વાત કરે. એની વાણીમાંથી મહિમાની વાતો એવી નીકળતી હોય કે કોઈક જગ્યાએ આગ લાગી હોય ને તો આગ પણ ઠરી જાય. લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો. ઓર બીછા શકો તો ફૂલ બીછાના, સૂલ બીછાના મત શીખો. ભગવાનના ભક્તની વાણી. દરબારો કેવા હતા? શ્રીજી મહારાજ દરબારો સાથે શા માટે રહેતા હતા? આપણે બધા જાણીએ છીએ દરબારો બહુ કરડા હતા, દરબારો બહુ આવા હતા, એ આપણી ઓળખાણ છે. સરસ નાની એવી વાત. આજે એકાદશીનો દિવસ છે. કઈ એકાદશી કોઈની યાદ છે? ઇન્દિરા એકાદશી છે આજે. એમાં પાછો શ્રાદ્ધ પક્ષ ચાલે છે, એમાં આપણે લોયાધામ મંદિરમાં બેઠા છીએ. બિન બેચારન બોલત કબહું, એસે કાઠે જનહી સબહું. આવા કાઠી હતા. દેશ માત્ર કી રીત હી જાને, દેશ માત્રની રીત એને ખબર હતી. અમારી જોડે સંતો જોડે વિચરણમાં આવે ને તો ખબર પડે, જુદા જુદા દેશના જુદા જુદા રિવાજ હોય. ખાવાથી માંડી, પહેરવાથી માંડી, બોલવાથી માંડી, બધા રિવાજ જુદા. તમે સુરતી લોકોની વચ્ચે જાઓ તો ન સાંભળવું હોય તો પણ શું બહુ સાંભળવું પડે? વેદના મંત્રો. ત્યાં રિવાજ એવો છે, સ્વાગત જ એનાથી થાય. કચ્છી લોકોની વચ્ચે જાઓ તો ખીચડી ન ખાવી તો પણ ખાવી પડે. આ ઘડતરમાં તો સ્વામિનારાયણના સાધુ, હા, એનું જ ઘડતર. શ્રીજી મહારાજે સાધુનું એવું ઘડતર કર્યું. દાદા ગુરુજી એમ વાત કરતા કે સ્વામિનારાયણનો સાધુ સાત સંબેલ્યો હોય, બળદ હોય ને બળદ, એ અમુક બળદ એવા પલોટ્યા હોય, એવા એને ઘડ્યા હોય, એવા એને તૈયાર કર્યા હોય કે બધામાં ચાલે, વાવણીમાં ચાલે, હળ ઉપર ચાલે, રાવટીમાં ચાલે, ખેતરમાં ચાલે, ખેડવામાં ચાલે, ગાડામાં ચાલે, ભરોટું ભરે તો એ ચાલે. અમુક માળા બેટા એવા હોય પેધી ગયેલા કે ગાડામાં જ ચાલે, જો ભરોટું ભરે તો ઉલાળીઓ કરે. દાદા દેશી ભાષામાં સમજો ને તમે, જીવનો સ્વભાવ એવો છે, એ સ્થાન વસ્તુ અને વ્યક્તિમાં બંધાય છે. કોઈ પણ માણસનું જીવન બંધનમય જ છે. કોઈ એને ગમતું સ્થાન મળી જાય એટલું બંધન થાય, પછી એના કરતા વિપરીત એને સ્થાનમાં જવાનું થાય તો એ સ્થાન એને ગમે નહીં. એણે જે મનમાં દ્રશ્ય ઊભું કર્યું છે, કલ્પના કરી છે, એના કરતા વિપરીત વસ્તુ, એના કરતા વિપરીત વ્યક્તિ કે એના કરતા વિપરીત પરિસ્થિતિ મળે એટલે માણસને દુઃખ થાય. દુઃખનું આટલું જ કારણ છે. અને સંતોનું સૂત્ર કેવું છે? ચાલશે, બોલો, પછી ફાવશે, અને ત્રીજું ગમશે. એક હરિભગત એટલું બધું બોલે, એટલું બધું બોલે, એટલું બધું બોલે. તે એક દિવસ છે ને સંતો જોડે બેઠેલા, સત્ય ઘટના કહું, આમાં આવ્યું ને વિચાર્યા વિના બોલવું નહીં. અને આજનો માણસ તો જાણે મોઢું આપ્યું એટલે બોલવા માટે જ આપ્યું છે ભગવાને. એટલું બધું બોલે, એટલું બધું બોલે. એટલે સંતો પાસે વાત ચાલતી હતી કે ભગત બહુ બોલે, હા,
એક ભગત કે સ્વામી તમે બહુ ધીરજ રાખીને સાંભળો, હા બાકી અમે ન સાંભળી શકીએ. ત્યાં બીજા હરિ ભગત જે ઓળખે ને એ બોલ્યા કે એના ઘરવાળા એનાથી થાકી ગયા છે ને, એટલે આ બોલવાનું ચોક ઈ જતા રહી છે. બોલો. અને એ બધી વાત કોને સાંભળવાની ધીરજ થી? પાછી સંતોને સાંભળવાની. ઘડતર છે આ બધું. સાનુકૂળતામાં કોઈનું ઘડતર થતું નથી, પ્રતિકૂળતામાં જ માણસનું ઘડતર થાય છે. સર્વપલ્લી ડોક્ટર રાધાકૃષ્ણન એના પ્રવચનમાં સરસ વાત કરતા, યાતના જેવી કોઈ યુનિવર્સિટી નથી. દુનિયામાં વધારેમાં વધારે માણસનું ઘડતર યાતના એટલે દુઃખમાં, પ્રતિકૂળતામાં થાય છે. દરબારોનું જીવન કેવું સરસ છે જુઓ તમે. મહારાજને એટલે ગમી છે, જે મહારાજને રીત ગમી છે એનું વર્ણન છે. આજે આ તો એકાદશીનો દિવસ છે, થોડી ટકોર તમને કરી દઉં કે તમે બધા ભગવાનના ભક્તો છો. ગુરુજીએ ઘણી વાર સભામાં વાત કરી છે કે મંદિરમાં તમારું વર્તન જુદું અને ઘરે તમારું વર્તન જુદું, મંદિરમાં તમારી વાણી જુદી અને ઘરે તમારી વાણી તોછડી, તો સમજી લો કે હજી હરિભક્ત થવામાં કાચબ છે. તમારા ઘરમાં પણ દિવ્ય વાતાવરણ રાખવું હોય તો પતિ પત્ની વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, સસરા જમાઈ વચ્ચે, સાસુ વહુ વચ્ચે દિવ્યતા ભરી વાણીનો પ્રયોગ કરો. હમણાં મેં એક ઘટના સાંભળી. એક હરિભગતને એના પુત્ર વધુએ એક શબ્દ કીધો, એક મહિના સુધી કેટલા હેરાન થયા, કેટલા હેરાન થયા. ઘટના મેં સાંભળી, બિચારા રડતા રડતા વાત કરતા હતા. આપણને એમ થાય, શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. શસ્ત્રના ઘાથી જેટલા નથી મર્યા ને, એના કરતા વધારે કેના ઘાથી મર્યા છે? કેના ઘાથી? શબ્દના ઘાથી. બોલો. તલવારની અણીથી જેટલા માણસોના હૃદય નથી કપાણા ને, એના કરતા વધારે જીભની અણીથી કપાણા છે. તમે અનુભવ્યો હશે ને, અનુભવ્યો હોય હે? બોલો બોલો. કથા સાંભળનારા ભક્તોને, આપણે ભગવાનના ભક્ત છીએ, ઘરથી શરૂઆત કરો. ઘરથી મેં જોયું છે આપણા કંટકીના હરિભક્તો નવા સત્સંગી છે બધા, દીકરાને પણ તુકાર નહીં બોલાવાનો. જય ભગત, ધ્રુવ ભગત, સુરેશભાઈ દીકરાને બોલાવે તો ધ્રુવ ભગત. બોલો, કેટલું સરસ લાગે આપણને. બાપા દીકરાને બોલાવે તો ભગત કહીને બોલાવે. અને આપણા ગુજરાત બાજુ તો હે, બકો કહે તો હજી સારું, ચકો કહે તો હજી સારું. કહેવાય છે ને, તોતડી જીભ સમાજ સહી શકે છે, તોછડી જીભ સમાજ નથી સહી શકતો. કોઈની તોતડી હોય ને જીભ, તોતડાતી હોય, ખચકાતી હોય, તોતડી જીભ સહન કરી શકશે, તોછડી જીભ સહન નહીં કરી શકે. કેવી સરસ મહારાજની વાત આવે, બધી વાત જાણવા જેવી. જુઓ, બિન બિચારન બોલત કબ હું. આજે એકાદશીનો દિવસ છે, જેટલા કથા સાંભળે છે ઘરથી શરૂઆત કરો. લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો, સારું બોલતા શીખો ઘરથી. હા, મંદિરમાં તો બધા સારું જ બોલવાના છે, ઘરની વાત કરું છું, ઘરમાં પ્રેક્ટિસ કરો. ઘણા લોકો તો આખી દુનિયાનો ક્રોધ ઘરમાં જ ઉતારતા હોય, આપણા ઇન્ડિયામાં તો ખાસ રિવાજ છે. બોલો. ગુરુજી વાત કરે છે ને કે અમે એક જગ્યાએ ગયા અને પછી સેવાની વાત ચાલતી હતી, એમાં પાછળથી બૂમ પાડી, મુકેશ. ત્યાં તો મુકેશ ઊભો થયા, એટલે ત્યાં તો આવ્યા પછી અંદરથી ચેક લઈને મોટો. એટલે ગુરુજીએ કહ્યું કે તમારા બાએ બોલાવ્યા, બા હતા અંદર? અને મુકેશ, ના ના બા ક્યાં છે, બા તો એ છે ઘરવાળા એમ. ત્યારે ગુરુજી કે મને ખબર પડી કે આ દેશમાં હવે બા દીકરાને બોલાવે એમ ઘરવાળા પતિને બોલાવતા હોય, સમજો ને તમે. હવે આવા મધુર સંબંધો થતા જાય છે પછી. લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો. પીલા શકો તો પ્યાર પીલાના, જહેર પીલાના મત શીખો. જલા શકો તો દીપ જલાના, દિલ જલાના મત શીખો.
और बिछा सको तो फूल बिछाना, सूल बिछाना मत सीखो। काठी लोको एवा हता, तेओ वगर विचारे काई पण बोले नहीं, आखा देशनी रीतने जाणता होय अने पछी तेने विचारीने ते प्रमाणे वर्तन करे। तेओ रात दिवस श्रीहरिने राजी करता, तेमनी बधी जाति एवी हती, नवी नवी वातने एवी रीते उठावता के जेथी श्रीहरिने बहु हासी आवे। આજે પણ દરબારનો આ સ્વભાવ દેખાય, કારણ કે પોતે રાજા મહારાજાઓની પરંપરામાંથી આવેલા છે એટલે બીજા સમાજ કરતા વિવેક બોલવા ચાલવાનો કાઠીમાં આજે પણ વધારે। આજે પણ કાઠી કોઈના ઘરે જાય ને તો ગમે તેમ બેસી ન જાય, ગમે તેમ ન કરે। આજના દરબારોમાં પણ આ ખાસિયત જોવા મળે છે। કાઠી જાતિમાં જેવો પુરુષ જેવા પુરુષો તેવી તેમની સ્ત્રીઓ, તેઓ એક એકથી અધિક કહેવાય, તેઓ સ્ત્રી પુરુષો હાંસી મસ્કરી ક્યારેય ન કરે। જુઓ દરબારોમાં આજે પણ આ બધા રિવાજો અકબંધ છે, દરબારોમાં હાંસી મસ્કરી ન થાય। હવે કળિયુગ બહુ આગળ વધી ગયો છે એટલે મને બહુ ખબર ના હોય તો રાજી લેજો કોઈ, પણ હજી છે રિવાજો, આપણે લોયા બાજુ ફરીએ છીએ એટલે ખબર। મનમાં તેનો ઘણો ભય રાખે, એકબીજાની મર્યાદા હોય। કાઠી પુરુષો અને સ્ત્રીઓ ભેળા મળીને બેસી પણ ન શકે। આજે જેમ ગમે તેવું વાતાવરણ થતું જાય, તમે જાણો છો જે શાસ્ત્રની મર્યાદાઓ હતી, ભગવાન રામ આગળ ચાલતા ને સીતા પાછળ ચાલતા, લખન છેલ્લે ચાલતા, આ બધી મર્યાદાઓ ગઈ, આગળ પાછળનું ગયું। હવે તો કોણ આગળ ને કોણ પાછળ તો ભગવાન જાણે। જે સમાજ વિવેક ચૂકે છે એ બધા સમાજને દુઃખ આવે છે, આવે છે ને આવે જ છે। આ બધા વિવેક છે, વિવેક એટલે ધર્મનું તત્વ છે, ચાલવામાં વિવેક જોઈએ। તમે બે મિત્રો ચાલો છો એ રીત જુદી હોય, તમે કોઈ વડીલ સાથે ચાલો છો એ રીત જુદી હોય, તમે કોઈ મહાન વ્યક્તિ જોડે ચાલો છો એ રીત જુદી હોય। હરીશભાઈ ચાલવાનો વિવેક, બોલવાનો વિવેક, તમે મિત્ર જોડે વાત કરો છો તો એની રીત થોડી જુદી હોય, તમે તમારા કરતા નાના માણસ સાથે વાત કરો છો એ રીત જુદી હોય, અને તમે તમારા કરતા કોઈ મહાન પ્રતિષ્ઠિત વડીલ વ્યક્તિ સાથે વાત કરો છો તો, સાચી વાત કે ખોટી વાત? પ્રેમ કરવાની રીત પણ જુદી છે। એક પુરુષ માને પણ પ્રેમ કરે છે, નથી કરતો, એની રીત જુદી છે। સ્ત્રીને પત્નીને પ્રેમ કરે છે એની રીત જુદી છે, દીકરીને કરે છે। જ્યાં વિવેકની મર્યાદાઓ ભૂસાવા લાગી, જ્યાં બધી બાઉન્ડ્રીઓ વાડ હતી, હમણાં બે દિવસ પહેલા મહારાજે વાત કરી હતી ને, વાડ વિના વાડ થાય જ કેમ, આ વાડો ખલાસ થઈ ગઈ। આ ઉભે ઉભા પાકને, માનવ જીવનને, મનુષ્યના સુખને અધર્મે ખલાસ કરી નાખ્યું। જે હરિભક્તો પોતાના ઘરમાં પરિવારમાં ધર્મની મર્યાદાઓ રાખશે ને, એના ઘરમાં અક્ષરધામ જેવું સુખ હશે, અક્ષરધામ જેવું। આજે પણ તમને બતાવું, આ અમેરિકામાં આપણા લોયાધામ પરિવારમાં કેટલા સારા સારા સત્સંગીના ઘર, કેવા ઘરો છે, કેવા ઘરો છે, આપણને એક્ઝામ્પલ આપવાનું મન થાય। પણ એ ક્યારે થાય? આ મહારાજની વાત, પહેલી વાત, વિચાર્યા વિના ઘરમાં બોલવાનું બંધ કરો। ઘણા માટે ઘર એટલે યુદ્ધનું મેદાન, એમાં ખાસ ભારતીય લોકો તો યુદ્ધનો પ્રયોગ ઘરમાં જ કરતા હોય છે, સરહદ ઉપર જઈને લડી શકે એવા બહુ ઓછા છે। હવે વિચાર્યા વિના બોલવાનું બંધ કરો। બીજી વાત મહારાજ શું કહે છે, દેશ કાળની રીત જાણી એ પ્રમાણે વર્તન કરો। ત્રીજી વાત, પુરુષોમાં એકલામાં વિવેક હોય પણ બહેનોમાં ન હોય તો પણ ન ચાલે, શાસ્ત્ર પ્રમાણે પુરુષ કરતા સ્ત્રીઓમાં મર્યાદા અને વિવેક વધારે જરૂરી છે। શાસ્ત્રમાં સ્ત્રીને રત્નની ઉપમા આપવામાં આવી, રત્ન હોય ઘરની બહાર તમે ન રાખો, જોડાને બહાર રાખો, રત્ન હોય ઘરની અંદર હોય, તિજોરીમાં હોય, સેફટીની અંદર હોય, એટલા માટે બહેનોને મર્યાદિત જીવન કરવામાં આવ્યું। આ ધર્મની પાછળ બહેનોની સેફટી હતી, આ ધર્મની પાછળ બહેનોની સુરક્ષા હતી,
પણ આજે હવે બહેનોને પુરુષના સમવડિયા થવું છે, બધી વાતે, બધી જ વાતે, અને પરિણામ ભોગવે છે સમાજ. સ્વામી વિવેકાનંદે અમેરિકામાં, સ્વામી વિવેકાનંદ જ્યારે આવ્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે સ્વામીજી ભારતીય શિક્ષણ માટે તમારો શું અભિપ્રાય છે અને અમેરિકન શિક્ષણ માટે તમારો શું અભિપ્રાય છે, બંને દેશમાં શિક્ષણની વ્યવસ્થા. એ સમયમાં આ દેશ બહુ જ આગળ નીકળી ગયેલો. સ્વામી વિવેકાનંદ જ્યારે આવ્યા ત્યારે સ્વામી વિવેકાનંદે ટૂંકમાં કહ્યું, આ સહશિક્ષણ જ્યારથી શરૂ થયું ને, એટલે કે પુરુષો અને બહેનો, બોયઝ એન્ડ ગર્લ્સ સાથે બેસીને, એક બેન્ચીસ ઉપર બેસીને ભણવાની આ શરૂઆત જ્યારથી થઈ ને, ત્યારથી શિક્ષણ એ વિકાસનું સાધન નહીં, શિક્ષણ એ વિનાશનું સાધન બન્યું. આજે દુનિયાની બધી વિકૃતિઓ કોલેજમાંથી શરૂ થાય છે, આતંકવાદ પણ કોલેજમાંથી શરૂ થાય છે. ભારતની જેએનયુ તમે બધા જાણો છો, હમણાંની ઘટના પેલી એનઆઈટી કાશ્મીરની, બરાબર તમે જાણો છો, આતંકવાદ, બધી ગુનાહિત પ્રવૃત્તિઓ, બધી વિકૃત માનસિકતા કોલેજોમાંથી શરૂ થાય. સહશિક્ષણ, યુવાન અવસ્થા છે, સ્ત્રી પુરુષો જોડે રહે છે, અખંડ એને પ્રયોગ છે, માતા પિતા દૂર છે, ત્યાં શું આવવાનું, પછી શું આવવાનું, વિકૃતિ જ આવવાની. કેવી મહારાજ વાત કરે છે, હાંસી મસ્કરી ન કરે, એકાબીજાનો ભય રાખે. આજે કોને કોનો ભય બોલો, ઝાપટ એ મારી લે, તુકારો કરે તો જુદું, ભેળા ન બેસે ગમે તેમ. ઘરની અંદર તમે જે છે બરાબર, પણ ઘરની બહાર તો મર્યાદિત જીવન, જો કે ઘરની અંદર મર્યાદા રાખશો તો જ બહાર બેસે મર્યાદા. ભગવાનના ભક્તનું જીવન આવું હોય, તેમની એવી અખંડ મર્યાદા જ અનોખી હોય છે. સ્ત્રીઓની સાથે સ્ત્રીઓ અને પુરુષોની સાથે બધા પુરુષો મર્યાદામાં રહેતા હોય છે. કાઠીઓના જેવું મર્યાદા પાલન બીજા કોઈ દેશમાં હોતું નથી. તે જાતિનું બંધારણ સહેજે એવું હોય છે. કાઠી સમાજની આવી સારી રીત શ્રીહરિને મનમાં ગમી ગઈ, તેને લીધે જ કાઠિયાવાડ દેશમાં રહેવાની ઈચ્છા તેમણે મનમાં કરી. બોલો, આવી વાત તો આપણે ક્યારેય સાંભળી નથી. 68 તીર્થમાં મહારાજ ફર્યા, ઉત્તર ભારત, દક્ષિણ ભારત આખું મહારાજ ફર્યા, અનેક તીર્થોમાં મહારાજ ગયા, પણ મહારાજ અંતે ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં પણ મહારાજ સુરત ગયા, વડતાલ ગયા, બધે ગયા, પણ ગઢપુરમાં કાઠીની વચ્ચે રહ્યા. આપણને થાય કાઠી જેવી કરડી કોમ, એની વચ્ચે? શાસ્ત્રની વાત છે, જુઓ, આટલી મર્યાદાઓ મહારાજે ત્યાં જોઈ, એટલે મહારાજે ત્યાં રહેવાનું નક્કી કર્યું. શ્રીજી મહારાજને બ્રહ્મચર્ય વ્રત અતિશય ગમતું હતું. એકવાર શ્રીજી મહારાજ સભામાં બેઠા હતા, સ્ત્રી અને પુરુષોની સભા મહારાજે અલગ કરી, એમાં એક બાવાજી આવ્યા. એ બાવાજીએ સાંભળેલું સ્વામિનારાયણ ભગવાન છે એટલે આવેલા, અને પછી મહારાજના દર્શન કર્યા, મહારાજને મળ્યા. મહારાજે પૂછ્યું કે બાવાજી ક્યાં સોચતે હે, તો એમણે કહ્યું કે આપ સ્વામિનારાયણ હો? હા, મેં ખુદ સ્વામિનારાયણ. આપને બહુત અચ્છે કામ કિયે, લેકિન એક કામ બહુત બુરા કિયા. ક્યા બહુત બુરા કિયા? આપને બ્રહ્મ બ્રહ્મે ભેદ કર ડાલા. શું કહ્યું? બ્રહ્મ બ્રહ્મે ભેદ કર ડાલા. મહારાજ કહે, બ્રહ્મ મેં કેસે હમને ભેદ કિયા? અરે, સ્ત્રી ભી બ્રહ્મ ઓર પુરુષ ભી બ્રહ્મ ઓર આપને દોનો કો અલગ કર ડાલા. પછી શ્રીજી મહારાજ બહુ હસ્યા અને સભામાં મહારાજે વાત કરી. મહારાજ કે, આ તો અનાદિકાળથી ભેગું જ હતું, અમે અક્ષરધામમાંથી અને છૂટું કરવા જ આવ્યા છીએ, આ કામ કરવા તો અમે આવ્યા છીએ. એ ભાઈઓ દેખીને ભાઈઓ છે તેરા ચાલે, આ રીત કરવા માટે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. શું કરવા આવ્યા મહારાજ? આપણા લાડુ જમવા મહારાજ આવ્યા છે? આપણા ઘરો જોવા મહારાજ આવ્યા છે? નહીં. અવની પર આવે વાલે, સત્સંગ સ્થાપ્યો. આવની ઉપર સત્સંગની રીત મહારાજે સ્થાપી. કેવી સત્સંગની રીત? પાંચે વર્ત માન પાળે બાઈઓને, જો કીર્તનમાં જો,
ખાલી ભાઈઓ નહીં, ખાલી બાઈઓ નહીં, બંને પક્ષ બે પડાળો સત્સંગ હોય ને તો જ તમને સુખ આવે, સંસારીઓને તાળી બે હાથે જ પડે. શ્રીજી મહારાજ એક પણ જગ્યાએ બહેનો સાથે અન્યાય નથી કર્યો, કલ્યાણનો સ્વતંત્ર અધિકાર બહેનોને આપ્યો છે. પણ રીત એટલી કડક કરી, સાધુ હોય, ગ્રહસ્થ હોય, આચાર્ય હોય કે પુરુષ હોય કે ગમે તે હોય, બહેનો બહેનોના ડિપાર્ટમેન્ટમાં, પુરુષો પુરુષોના, એ ભેળસેળ થઈ તો સમજો ધર્મના માર્ગમાં છિદ્ર પડ્યા તો ભક્તિ કોઈને તારી નહીં શકે. એ નાવત તમને તારી શકે જેમાં કાણું નથી પડ્યું, એમ એ ભક્તિ જ તમને તારી શકે જે ભક્તિમાં અધર્મના કાણા નથી પડ્યા. એ ઘણી વાર કથામાં વાત કરી છે, થોડી ભક્તિ પણ ધર્મવાળી ભક્તિ છે તો તારશે, જાજી ભક્તિ ધર્મ વિનાની છે તો મારશે. આખો વૈષ્ણવ સંપ્રદાય દિવ્ય હતો, ભવ્ય હતો. વલ્લભાચાર્યજીની ભક્તિની રીત કેવી અલોખી હતી, ખલાસ થઈ ગયો. કેવળ ને કેવળ ભક્તિના નામે ભોગ, વિલાસ, ભ્રષ્ટાચાર અનહદ વધી ગયા, અનહદ વધી ગયા. ક્યાં જાજી વાતો કરવી દુનિયાની, બરાબર? આ તો ભેળું જ હતું. શ્રીજી મહારાજ એમ બોલ્યા, અમે અક્ષરધામમાંથી આ છૂટું કરવા તો આવ્યા છીએ, આ કામ કરવા જ અમે આવ્યા છીએ. અક્ષરાનંદ સ્વામીએ એ સમયની એક સત્ય ઘટના કીધી છે એટલે કહું, અત્યારની તો કઈ સત્ય ઘટના બોલાવી છે જ નહીં કથામાં, શાસ્ત્રની વાત એટલે બોલીએ. અક્ષરાનંદ સ્વામી એમ કહે, નર્મદા ઉપર એક હોડી ચાલતી હતી, હોડીમાં 20 માણસને બેસવાનું હતું, એમાં એક રૂપાળી બાઈ ચડી, એની પાછળ એવા માણસો ગાંડા થયા, ખારવો ના પાડે છે છતાં બે હોડીના માણસ એક હોડીમાં ચડી ગયા, ખારવો ના પાડે છે છતાં બે હોડીના માણસો એક હોડીમાં ચડ્યા. ચડ્યા એ તો વાંધો નહીં, હોડી ચાલી એ તો વાંધો નહીં, આ ખારવો વારંવાર કે હોડીમાં બેહવાનો રિવાજ એવો છે, અડધા અડધા બેલેન્સ કરવું પડે ને, તે આ અભાગ્યા માણસો, આ દુર્ભાગી માણસો, એક સ્ત્રીના મોહને લીધે ખારવો ના પાડે છે, અડધા અડધા બેસો છતાં એક બાજુ જાજા બેઠા, અને હોડી નમી અને 40-એ 40 નદીની અંદર ડૂબી મૂવા. કેટલાના પ્રાણ આવી રીતે ગયા છે, કેટલાના પ્રાણ! હા, પતંગિયું રૂપને જોઈને અગ્નિમાં પડે છે ને, તમે કોઈ પણ જગ્યાએ અગ્નિ જોશો ને તો ઢગલો થઈને પતંગિયાઓ પડ્યા હોય. હા, બસ એવી જ રીતે રૂપની અંદર કેટલા પતંગિયાઓ હમાઈ ગયા, કેટલા પતંગિયાઓ! એટલા માટે ગુણાત્યાનંદ સ્વામી કે જોવા જેવા તો બે જ છે, એક મહારાજ અને મહારાજના મુક્તો. એટલા માટે આપણા સંતો વારંવાર કે મહારાજ ન મળે તો કંઈ નહીં, પણ આ આંખોથી ખરાબ વસ્તુ જોવાનું બંધ કરો, આંખથી જગતના રૂપ જોવાનું બંધ કરો, આ ફાટી આંખે કરીને ગમે તે ન જુઓ. ભગવાને શટર એવા આપ્યા છે, એક સેકન્ડમાં એ શટર પડી જાય એનો ઉપયોગ કરો. શ્રીજી મહારાજ ના ભક્ત નાજા જોગિયા, નાજા જોગિયાનું ગામ લાખણકા હતું. પછી લાખણકામાં ઉપદ્રવ થયો, બહુ લાંબી કથા છે. ત્યાંથી ભોંયરા ગામ આવ્યા વાસુર ખાચર, ત્યાંના રાજા. ત્યાં પણ તમે જાણો છો ઢીચણ ભાંગવાવાળી વાત. આ બધી ઘટનાઓ ઘટી, મહારાજ તો દિવ્ય રૂપે પધાર્યા, ભક્તની રક્ષા કરી, વાસુર ખાચરને મહારાજે દિવ્ય દર્શન આપ્યા. ત્યાંથી પછી નાજા જોગ્યા પાછા ત્રીજા ગામમાં આવ્યા, ભડલીના ભાણ ખાચર, એને ત્યાં કામ કરે, ભડલી ગામમાં રહેવા આવ્યા. શ્રીજી મહારાજ ભડલી ગામમાં આવ્યા છે. આ ભડલી ગામમાં નાજા જોગ્યા ભગવાનના એકાંતિક ભક્ત છે, એના પ્રેમને વશ થઈને મહારાજ આવ્યા છે. પણ એ ગામનો આ રાજા ભાણ ખાચર એવો ભરાડી માણસ, એવો ભરાડી માણસ, ઇતિહાસમાં લખ્યું એના જેવો ક્રૂર માણસ ગુજરાતમાં ત્યારે કોઈ નહીં હોય. વડોદરાનો દિવાન બાબારામ, ગાયકવાડનો દિવાન, એટલો માથા ભારે, આખા ગુજરાતને ધમરોળે, ગુજરાતને રંજાડે. એકવાર એણે ગુજરાતમાં દિગ્વિજય કરવા માટે બકરી મોકલી, બકરીના માથે એક ત્રાંબાનું પતરું બાંધ્યું અને ત્યાં લેખ કરાવ્યો કે આ બાબારાવની બકરી, એને કોઈ પકડશો નહીં, રાજા જેવું સન્માન કરજો, જો આને કોઈ પકડશે, આનું સન્માન નહીં થાય બરાબર, તો બાબારાવ એનો બદલો લેશે.
આવી રીતે બકરી આખા ગુજરાતમાં મોકલી અને એ બકરી ફરતી ફરતી બે ચાર સૈનિકો સાથે ભડલી ગામમાં આવી અને ભાણખાચરને ખબર પડી ને આ તો એવો દુષ્ટ માણસ, એવો ખળ માણસ, એટલો બધો હસ્યો ગયો, પેલા સૈનિકોને મારી નાખ્યા, બકરીને પકડી, બકરીને કાચે કાચી, બોલો બાબા તારી બકરી એનો કોઈ ન જાલે કાન, પણ ખરી હોતો ખાઈ ગયો ઓલો ભડલી વાળો પાણ, ખરી સહિત ખાઈ ગયો. વિચાર કેવો છે, આવો ક્રૂર, આવો દુષ્ટ. ઇતિહાસમાં એની ઘણી બધી ક્રૂરતાની વાતો છે, પણ શ્રીજી મહારાજ નાજા જોગ્યાને ત્યાં આવ્યા છે. મહારાજ નાજા જોગ્યાનો કેટલો બધો પ્રેમ હશે, મહારાજ થાકેલા એટલે મહારાજ ત્યાં પોઢ્યા છે નાજા જોગ્યાને ત્યાં ઝાડ નીચે બહાર. એમાં નાજા જોગ્યાએ કીધું કે મહારાજ આ ભડલીવાળો ભાણ આવે છે સામેથી, એટલે મહારાજ પોઢ્યા હતા ને પણ આવું કપડું માથે ઓઢીને સૂઈ ગયા. મહારાજ કે પાપીને ક્યાં મોઢું બતાડવું, આમ કરીને મહારાજ તો સૂતા છે, ઓઢીને મોઢું ઢાંકીને સુઈ ગયા. પેલો ભાણખાચર ત્યાંથી નીકળી ગયો, વળી પાછું શું થયું મહારાજને? મહારાજ બેઠા થયા, કપડું મોઢા ઉપરથી લઈ લીધું, ભાણખાચરે પાછું વળીને જોયું, મહારાજ તો અંતર્યામી હતા, ચાર આંખ ભેગી થઈ મહારાજને દર્શન કર્યા. નાજા જોગ્યાએ પૂછ્યું, મહારાજ તમે હમણાં એમ કહેતા હતા પાપીને ક્યાં દર્શન દેવા, અને પાછું તમે બેઠા થયા ને મોઢું ખોલ્યું, આવું કેમ, આ શું ચરિત્ર કર્યું? ત્યારે મહારાજે એવી સરસ વાત કરી કે આમ તો આ ક્રૂર છે, દુષ્ટ છે, અધમ છે, અમે નક્કી કર્યું તેને દર્શન નથી દેવા, પણ વળી અમારા મનમાં એક વિચાર આવ્યો, શું? આટલો પાપી હોવા છતાં આના જીવનનું એક જમા પાસું છે કે આ જ દિવસ સુધી એણે ક્યારેય પણ કોઈ સ્ત્રી ઉપર ભૂંડી નજરથી જોયું નથી. બોલો, આ કાઠીકુળ, આ દરબાળકુળ જે મહારાજ વાત કરે છે ને, શા માટે શ્રીજી મહારાજને કાઠી ગમ્યા, શા માટે શ્રીજી મહારાજ દરબારો સાથે રહેવા તૈયાર થયા, શા માટે શ્રીજી મહારાજ કાઠિયાવાડમાં રહ્યા, એનું કારણ છે સ્ત્રી પુરુષોની મર્યાદા હતી, વિવેક હતો, મર્યાદા હતી, વાણીમાં સંયમ હતો, જીવનમાં સંયમ હતો. આજે ખરો, આ માણસે ક્યારેય પણ કોઈ સ્ત્રી ઉપર નજર બગાડીને જોયું નથી, એટલા માટે અમે એમ વિચાર કર્યો કે આટલો તો દેવી જીવ છે ને, ચાલો અમે દર્શન આપીએ, અમારા દર્શને કરીને થોડું એનું બીજબળ વધે, એટલે દયા કરીને અમે ઈચ્છા ન હોવા છતાં બેઠા થયા અને એને દર્શન આપ્યા. એટલી સરસ વાત આવે છે, સાંભળો ધ્યાનથી. શ્રીજી મહારાજને આ વાત મનમાં અતિશય ગમી ગઈ અને તેને લીધે જ કાઠિયાવાડ દેશમાં રહેવાની ઈચ્છા તેમણે મનમાં કરી. હવે આપણે મહારાજને હૃદયમાં રાખવા હોય, આપણા ઘરમાં રાખવા હોય, તો આટલી વસ્તુ તો કરવી પડશે, નહીં કરવી પડે? હરિભગતના ઘરમાં વાણી વિવેક હોય, હરિભગતના ઘરમાં મર્યાદા હોય, સ્ત્રી પુરુષોની મર્યાદાઓ હોય, ધર્મ નિયમ હોય, તો મહારાજ ત્યાં રહે છે. બાકી તો મહારાજ ભગવાન કે તું તારા કામમાં, હું મારા ધામમાં. શ્રીહરિએ નિજેચ્છાને મનમાં સંઘરી રાખી કોઈની આગળ તે વિચારને કહ્યો નહીં. આ વિચાર મહારાજના મનમાં હતો, મહારાજે કોઈને કહ્યો નહોતો, પણ અંતર્યામી એવા મુક્તાનંદ સ્વામી, એ તો અંતર્યામી રૂપે જાણે છે, મહારાજની સાથે રહ્યા છે, એટલે સ્વામી આ વાત આધારાનંદ સ્વામીને કરી, આધારાનંદ સ્વામી આ વાત સાગર ગ્રંથમાં લખી. કેવો અદ્ભુત ગ્રંથ છે ને આ સિદ્ધ ભગત, જે વાત કોઈ શાસ્ત્રોમાં તમને સાંભળવા જાણવા ન મળે એવી એક નહીં, બે નહીં, અનેકો વાત આ ગ્રંથમાં છે. કોઈ એવી વનસ્પતિ નથી, કોઈ એવું રત્ન નથી કે જે સમુદ્રમાં ન હોય, એમ સાહિત્યની, ધર્મની, નીતિની કોઈ એવી વાત નથી જે આ ગ્રંથમાં ન હોય. મામૈયા પટગીરના માં રાયબાને શ્રીહરિની મૂર્તિમાં ખૂબ સ્નેહ વધ્યો, તેમને તરત સમાધિ થઈ ગઈ. તરત સમાધે હો ગઈ તે હો, એટલે નાડી પ્રાણ ખેંચાઈ ગયા, ભાન ભૂલી ગયા, મૂર્તિમાં ઓતપ્રોત થઈ ગયા. આપણા મેનપુરા વાળા ભરતભાઈ છે, મને થયું વિડીયો ઉતારી લઉં, પણ મેં કીધું પછી નથી ઉતારો,
અઠવાડિયામાં એક દિવસ મહારાજને કીર્તન સંભળાવવા આવે. અહીંયા ઉભા રહી, કોઈ હોય નહીં મંદિરમાં, કોઈ કરતા કોઈ ઈન મહારાજ હોય, નાચતા જતા હોય, આંખમાંથી ટપક ટપક આંસુ પડતું હોય, અને એવા નાચી કૂદીને એવા તન્મય થઈને એવા ભાવ વિભોર થઈને જે કીર્તન ગાતા હોય ને, કલાક બે કલાક કીર્તન ગાઈને આપણને ધન્યવાદ આપવાનું મન થાય. આપણને એમ થાય કોહિનૂર આપણા લોયાધામમાં છે. હા, ઘડી બે ઘડી આપણને એમ થાય કે આ ભક્તને તો ધન્ય છે, પણ આ ભક્તના પ્રેમને લીધે મહારાજ પણ હમણાં મૂર્તિમાંથી બહાર નીકળશે, નાચશે. આવા નાચીને, એવા તન્મય થઈને, એવા પુકારી પુકારીને આર્ત સ્વરે ગાતા હોય, અહીંયા ગાતા હોય ને, છેક ઉપર નિષ્કામ સ્વામી ત્યાં બેસે છે ને, ત્યાં સુધી અવાજ ચોખ્ખો સંભળાય એવી એવી રીતે કીર્તન ગાન કરતા હોય, ગાંડા થઈને તેમને તરત સમાધિ થઈ ગઈ, ભાન ભૂલી જઈએ, નાડી પ્રાણ ખેંચાઈ જાય, આ સમાધિનો ભાવ છે. અને એવા જ એક વલુબાઈ હતા, તેઓ પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન સતત કરતા, મૂર્તિને હૃદયરૂપી ભવનમાં રાખતા, એક ક્ષણવાર પણ હૃદય ભગવાનમાંથી એક ક્ષણવાર પણ હૃદય ભવનમાંથી મૂર્તિ બહાર જવા દેતા નહીં, અર્થાત મૂર્તિને એક ક્ષણવાર પણ ભૂલતા નહીં. હરતા ફરતા કે ઘરકામ કરતા, હરત ફરત કરત ઘર કામા, પલ નાહી બિસરત શ્યામા, હરત ફરત કરત ઘર કામા, પલ નાહી બિસરત શ્યામા, હાલર કી લકરી કી નાઈ, નૈન મે મૂર્તિ રખે હર ખાય, હાલર કી લકરી કી નાઈ, નૈનન મે મૂર્તિ રખે હર ખાય, હરત ફરત કરત ઘર કામા. આપણા ધ્યાન સ્વામી યુવાન છોકરાઓ જે કિશોરો છે, આપણા પાર્થ ભગત છે, વેદાંત ભગત છે, આવા બધા નાથવા જેવા જેને કહેવાય ને, બરાબર નાથવાની ઉંમરવાળા એ બધા છોકરાઓને વારંવાર તો આવે નહીં, આવે તો બધા એક બે હાજર હોય, એક બે ગેરહાજર હોય, એટલે એમનું એમણે ગ્રુપ મી એક ગ્રુપ ફોનમાં કર્યું છે. સત્સંગ છોકરા એબાને ભેગા થાય, સત્સંગ કરે, સરસ આ ગ્રુપની અંદર એમણે એક એક્ટિવિટી કરી. આજે બધા છોકરાઓને એક હોમવર્ક આપ્યું કે આ ગ્રુપમાં તમે 27 છોકરાઓ છો, લેટ અસ પ્લે અ ગેમ ગુણગ્રાહી દ્રષ્ટિ, કે તમે સત્સંગમાં છોકરાઓમાં કોઈ સારો ગુણ જોયો હોય આજે એક્સપ્લેન કરો. પછી ધ્યાન સ્વામીએ પોતે જ એક બે છોકરાને એક્ઝામ્પલ મૂક્યા, બધા છોકરાઓ એક્ઝામ્પલ મૂક્યા, બહુ સરસ નાની નાની વાતો મને ગમી, બે ત્રણ વાર મેં વાંચી. તમે જેટલા હરિભક્તો આ સત્સંગ કથા વાર્તા સાંભળો છો, આપણે આ કથા સાંભળ્યા પછી એનું મનન કરવાનું છે. એ કેવી રીતે કરવું જોઈએ એની થોડી રીત વચ્ચે વચ્ચે હું શીખવાડું છું. આ બધી આ કથા આપણા જીવનમાં ઉતારવાની છે. વલુબાઈ કેવા હતા? પોતાના હૃદયરૂપી ભવનમાં અખંડ મૂર્તિ રાખતા. હો રાજ મારે રે મંદિરે તમે રહો રહો, મારે રે મંદિરે તમે રહો રહો, રાજ મારે રે મંદિરે તમે રહો રહો, અખંડ રાખતા, એક ઘડી એક ક્ષણ પણ ભૂલતા નહીં. સારા સારા હરિભક્તોના જીવન. અમે હમણાં પધરામણીએ ગયા, કિશનભાઈ નવા આપણા હરિભક્ત છે, તમે જાણો છો, અમારી જોડે હતા. હરીશભાઈ મેં બરાબર માર્ક કર્યું. હા, અમારા સંતોનું થોડું આવું ઓબ્ઝર્વેશન હોય, મેં બરાબર જોયું. અમે અહીંયાથી ગયા, ગાડીમાં વાતો પણ થતી હતી, ફોન પણ ચાલતા હતા, લાંબો રૂટ હતો. ગયા સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સતત હા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણને એમ થયા એક વર્ષથી હજી મંદિરમાં આવે છે, આના જીવનમાં આટલા બધા પરિવર્તનો, આટલા બધા ચેન્જ કેમ આવે છે? પણ ભજન થાય ને તો જ એનો વજન પડે. હા, બાકી ભભાક્યો સત્સંગ તો આ દુનિયામાં બહુ ચાલે છે. 50-50 વર્ષ જતા રહે,
ધ્યાનનો અંગ ન પડે, પાંચ માનસી પૂજાનો અંગ ન પડે, ધર્મ નિયમનો અંગ ન પડે. ઊંટ હોય ને, ઊંટ બરાબર, એનું નાનું બચ્ચું હોય ને શું કહેવાય, શું કહેવાય? ઊંટ ના કહેવાય દાદા. હા જો બોલ્યા, એ મોટું થાય પછી જુદું નામ પડે, નાનું હોય ત્યારે જુદું નામ હોય દાદા. દુનિયાના બધા પ્રાણીમાં એવું છે, નાના હોય ને ત્યારે બાળક કહેવાય, પછી યુવાન થાય ને પછી વૃદ્ધ થાય. આપણે બાળકમાં મનુષ્યમાં છે એવું જ છે. પણ દુનિયામાં એક જ એવું પ્રાણી છે, જન્મે ને ત્યારે કહેવાય પાડો જન્મ્યો, મોટો થાય તો શું કહેવાય પાડો મોટો થયો, અને મરે તો શું કહેવાય પાડો મર્યો. ઘણાના જીવન એવા હોય પ્રગતિ શૂન્ય, કોઈ એમાં પ્રગતિ નહીં, કોઈ એમાં ફેરફાર નહીં. આ જીવન નથી, આ સત્સંગ નથી. આપણે સત્સંગ કરીએ છીએ તો પરિવર્તન થવું જ જોઈએ. પરિવર્તન નથી થતું એનો અર્થ છે કે આપણા સત્સંગમાં ક્યાંક ખામી છે, ક્યાંક ખૂટે છે. એક વર્ષમાં એ હરિભગતને એવું નિયમ છે, આડા દિવસે આવે અને ઠાકોરજી પાસે બેસે, 11 માળા એકાંત ચિત્તે કરીને કરે. હા, સીધું એનું જોડાણ કોની જોડે છે? મહારાજ જોડે. એનો તાર આત્માનો જોડાઈ ગયો છે. સંતો બહાર ગયા હોય તો એ આવે, વિકડેજ હોય તો એ આવે. શું આપણા જીવનમાં આપણે કરીએ છીએ? મૂર્તિ સાથે આપણું જોડાણ કેવું અને કેટલું? મૂર્તિ વિનાની પ્રવૃત્તિ મીંડા જેવી છે બધી. મીંડા ગમે એટલા હશે પણ એકડો જ નહીં હોય તો. થોડું અંગ પાડો, આવા મહારાજ છે આપણે બોલીએ છીએ. ક્યારેક આવીએ. હમણાં મંદિરમાં છોકરાઓ આવ્યા હતા અને મંદિરમાં શનિવારે બેઠા, છોકરાઓને પૂછ્યું કે દંડવત કર્યા મહારાજને? તો બોલો, બે ચાર છોકરાએ દર્શન જ નહોતા કર્યા, દંડવતની ક્યાં વાત કરો? કોણ એને કહેશે? માતા પિતાએ શરૂઆત કરવી પડશે. મંદિરમાં આવીએ એટલે પહેલા મહારાજના દર્શન, પહેલા મહારાજના દંડવત, અતિ ભાવથી તન્મય થઈને એકાગ્ર ચિત્તે કરીને ગદગદ કંઠે, મહારાજે કીધું ને વચનામૃતમાં, કુશળ કુરબાની જેમ એકાગ્ર તન્મય થઈને દર્શન કરીએ, ભાવ વિભોર થઈને, પછી બીજી પ્રવૃત્તિ. મંદિરમાં એમ દર્શન નથી કર્યા, શું થશે એનાથી? સત્સંગ કરીએ છીએ, પરિવર્તન આવતું જ નથી, કારણ મૂર્તિ સાથે નથી જોડાયા. હરત ફરત કરત ઘર કામા, પલ નાહી વિસારત શ્યામા. એ વળી કરતા ઘરનું કામ, ઘડી ન વિસારીએ રે, એ રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે. આપણા સંતો, આપણા હરિભક્તો મૂર્તિમાં વૃત્તિ રાખવા માટે પુષ્કળ અભ્યાસ કરતા, પોતાને જે રીત ફાવે એ રીતે અભ્યાસ કરતા. પર્વતભાઈ ની વાત તમે સાંભળી છે. માનસી પૂજાનો સમય થાય, હળ આંકતા હતા, ખેતરમાં હતા, ખુલ્લી આંખે હળ આંકતા આંકતા એમણે માનસી પૂજા શરૂ કરી. જાણો છો ને તમે, ક્યારે તમારી જોબ ઉપર, તમારા બિઝનેસ ઉપર એવા બીજી થઈ ગયા હોય, એમાં તમને અચાનક મહારાજ યાદ આવ્યા હોય અને માનસી પૂજાનો વિચાર આવ્યો હોય ખરો? ગોવર્ધનભાઈ મૂર્તિ ધારવામાં અગ્રગણ્ય હરિભક્ત કહેવાય. કેવી રીતે મૂર્તિ ધારતા? આપણે આ જપ્યું રાખ્યું છે, મૂર્તિનો જ પ્રકાર છે ને. મંત્ર જપ થાય એટલે મૂર્તિ સંભારે, મંત્ર દ્વારા મૂર્તિ સુધી પહોંચે, મૂર્તિ યાદ આવે એટલે પતી ગઈ વાત. ગોવર્ધનભાઈ દુકાન ચલાવે, વેપાર કરે, આખો દિવસ કસ્ટમર સાથે, ગ્રાહક સાથે આપલેની જ વાત કરવી પડે. એમણે એક નિયમ રાખેલો. કેવો નિયમ? કોઈ પણ કસ્ટમર સાથે વાત કરે અને પૈસાનો પેલો ઉધારવા ન થાય ચોપડામાં, એટલે હસ્તે સ્વામિનારાયણ. 5 રૂપિયા હસ્તે સ્વામિનારાયણ, 10 રૂપિયા હસ્તે સ્વામિનારાયણ. આવું નિયમ રાખેલું. કેમ? કોઈની સાથે વાત કરવામાં મૂર્તિ ભૂલાઈ જતી, કે તાર અખંડિત રહે એટલે શું કરે, શું કરે? બોલો બોલો. હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે. બોલો, કેવું સરસ, કેવું નિયમ તમે જુઓ. એ કરી ભગત એમણે પ્રશ્ન પૂછ્યો, સ્વામી આપણે આ ઘરમાં મૂર્તિઓ રાખીએ શું કેમ રાખવાની? એક મૂર્તિ ઇનફ નથી? અમે કીધું, ભાઈ મૂર્તિ રાખીએ તો બને મહારાજ યાદ આવે ને. મને કહે સ્વામી તમે પૂછજો,
જેના ઘરમાં મૂર્તિ કોઈને મહારાજ યાદ આવે જ ખરા. મેં કીધું ભાઈ મેં તો આવું ઓબ્ઝર્વેશન કર્યું નથી, પણ તમે કર્યું હોય તો મને કયો. મને કહ્યું સાહેબ હું બધાને જાણું જ છું, આટલી બધી મૂર્તિઓ હોય તો આપણને ઓબ્ઝર્વેશન, મૂર્તિમાં વૃત્તિ નથી રહેતી. કેટલા કાચા આપણે, દુકાનમાં બેસતા છતાં અખંડ મૂર્તિ સાથે તાર જોડી રાખતા, આપણે મંદિરમાં આવીએ છીએ તો પણ એ મૂર્તિને અખંડિત સંભાળી નથી શકતા. કારણ કે અભ્યાસ કર્યો નથી, કારણ કે આપણે એમાં ધ્યાન આપ્યું નથી, કારણ કે આપણે મૂર્તિની ઇમ્પોર્ટન્સ સમજ્યા જ, બોલો બોલો થોડું નથી. વાત સાચી ખોટી? હમણાં મંતવ્યનું બરાબર કુહાડો લઈને આપણે ચાલુ કર્યું છે, તો જ્યાં જે ત્યાં પૂછીએ હરિભક્તોને, ભગત કથા સાંભળો છો, કંઈ યાદ રાખો તરત ફટોફટ બોલવા મળે એ જોયું. પણ પેલા એક પણ હરિભગતને કથાની વાત આવે એટલે પૂરું થઈ જાય. આ ઘનશ્યામ ભગતના ઘરે જ આપણે મંતવ્ય માટે એમને પહેલી જ પ્રેરણા ત્યાંથી મને મળી. ઘનશ્યામ ભગતના ઘરે મેં થાળ કરવા ગયા હતા, ખબર છે ને ભગત? આપણે થાળ કર્યા પછી મેં સભા કરી, સભા કર્યા પછી હરીશ ભગત હતા, બરાબર ને હરીશ ભગત? એટલે હરીશ ભગતને મેં વચનામૃત વાંચીને વાત કર્યું, આ વિશે થોડી વાત તમે કરો ભગત, યાદ છે ને હરીશ ભગત? હરીશ ભગત કે આ તો નહીં ફાવે સ્વામી, ઘણી મહેનત કરી પણ એ અમારું ગાડું પાર પડ્યું નહીં. પછી મેં કીધું ભાઈ અમારા કોઠારી ખાલી પૈસા જ ગણ્યા કરશે, બરાબર 229 3999. પછી આપણે ધીરે ધીરે રીત શરૂ કરી, પણ દાદા કે અમને નહીં ફાવે, અમને કંઈ યાદ રહેતું જ નથી. પણ દાદા તો હવે કેવી કથા યાદ રાખે છે, કેવી કથા! આખો દિવસ બંને દાદાનું ચિત્ત, ભીખુ દાદા અને ઘનશ્યામ દાદા, આખો દિવસ અમે મંદિરમાં ઘણી વાર આવીએ અહીં નીચે સાંભળીએ, દાદા બંને ઉપર વાત કરતા હોય. એક દી ભીખુ દાદા અને ઘનશ્યામ દાદા વાતે ચડ્યા. શું વાતે ચડ્યા? કે આજે સાંભળું હું મંતવ્ય આપવાનું, એવું નક્કી કરી લઈ બે જણા. શું મંતવ્ય આપવાનું? કે આજે મારું મંતવ્ય છે કે આજની સભામાં, આજની સવારની સભામાં કોટરાનો જન્મ થયો. નીલકંઠ સ્વામીની ભાઈ સવારે હલામૃતમાં કથા આવી હશે. પછી ભીખુ દાદા કે સંતો દયાળુ બહુ, આ કોટરા જન્મી છે પણ કાલ શ્રીજી સ્વામી દયા કરશે એટલે કોટરા જીવવાની લાંબી. એ રમૂજ કરે તો એવી રમૂજ, એ અડધો કલાક બે દાદા જે ખડખડાટ હસ્યા છે કે કોટરા મરશે મોડી, હો હનુમાનજીને ઉભા રહેવું પડશે, વેઇટ કરવી પડશે. લો કથામય જીવન, ભગવાનમય જીવન, અભ્યાસ કરવો પડે. આપણા સંતો રોટલી કરતા હોય ને, એના નિયમ ચાલુ હોય, રોટલી કરતા કરતા નિયમ ચાલુ હોય. અમે નાના હતા ત્યારે બહુ નિયમો રાખેલા, રોટલી ત્યારે જાજી કરવાની, હવે તો રોટલી કરવાનો વારો આવતો નથી. તિલચિનનો પાઠ શરૂ થાય, મહારાજના ચરણારવિંદથી શરૂ થાય, અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, એક પછી એક ચિહ્ન, રોટલી શેકાતી જાય. અભ્યાસ, જો અભ્યાસ ન કરીએ તો કેમ ચાલે? લોયા ગામના હેતબા રોટલા ઘડતા ઘડતા મહારાજને સંભાળે. શાંતાબા વલોણું કરતા કરતા મહારાજને સંભાળે, ખબર છે ને? એટલે તો શ્રીજી મહારાજ વહેલા સવારે જાગીને સામે ચાલીને વલોણું કરવા માટે આવી ગયા. રાત દિવસ મારા હૃદયની ભેતર એ જપેસ આઠો જામ વાલો લાગે સ્વામી નારાયણ નામ. માટે મંત્ર અને મૂર્તિ આ બે વસ્તુ ઉપર ભગવાનના ભક્તોએ થોડું ધ્યાન આપવું જોઈએ. અભ્યાસે કરીને મંત્ર અને મૂર્તિ સિદ્ધ કરવા જોઈએ, કારણ કે આપણું આધ્યાત્મિક પરિવર્તન, કારણ કે આપણું આધ્યાત્મિક અપલિફ્ટમેન્ટ, સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ ઓનલી બીકોઝ ઓફ મૂર્તિ અને મંત્ર, આ બેનાથી જ થવાનું છે. જો મૂર્તિ ને મંત્ર ભૂલાણા, એ કથાને કીર્તન કહેતા ફરે છે કર્મતણી જેમ કહાણી રે, શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના. મુક્તાનંદ સ્વામી હવારના પોરમાં કેવી થપાટ મારી. હે સ્વામી, ક્યાં હું મંડી પડ્યા છે, આ હું વક્તાઓ બક્તા થઈ ગયા છે અને શ્રોતા
એક બાપા હતા અને પછી એમના દીકરા હશે અમારા કોઈક ભગત જેવા. દીકરો દરરોજ કે બાપા કથામાં આવો ને, કથામાં આવો ને. બાપા દરરોજ પૂછે પણ કથામાં હોય હું, એનું ઈદ ને. પછી રામ ને, પછી રાવણ ને માર્યો ને, પછી આ થયું, એ જ હોય ને, બીજું હોય, બીજું શું હોય? એ તો બધી, પણ બાપા આવો ને. અરે હોય શું? અરે બાપા કથાનો રસ તો એવો મીઠો હોય ને. આ છોકરો દરરોજ બાપાને સમજાવે, પણ એક દિવસ બાપાએ હિંમત કરી, ચાલો ભાઈ કથાનો રસ મીઠો હોય તો આજે ચાખીએ થોડો. તો દાદા આવ્યા ને મોટો મંડપ ને કથા જામેલી. પણ આ દાદા પેલું ક્યાં ને કે નિશાળમાં ઠોઠ નિશાળ છોકરો હોય ને, ઠોઠ છોકરો, એ હંમેશા છેલ્લી બેન્ચીસ ગોતે. એમ કથામાં ઘણા શ્રોતા ક્યાં ગોતે? છેલ્લો જ ગોતે. છોકરો કે દાદા ના મને છેલ્લે બરા, છેલ્લે એક થાંભલો દાદા ગોતે, થાંભલાને ટેકો દઈને બેસી ગયા. આ બાજુ કથા શરૂ થઈને પેલી બાજુ સુરા ખાતર કથામાં બહુ ઊંઘતા હતા. મહારાજ કે દરબાર ઊંઘો છો કથામાં? બેરખો માર્યો. સુરા ખાતર ઊભા થયા. મહારાજ અમને ઊંઘ જ ના આવે, આ ઊંઘ બધી છે ને આ વક્તા પોથી ખોલે છે ને એમાંથી નીકળે, પોથી ખોલવાનું બંધ કરી દે. એમાંથી જ ઊંઘ નીકળે છે. આજના ઘણા સુરા ખાચર એવા હોય છે, હા, પોથી ખુલે એટલે ઊંઘ ચાલુ થાય. આ બાજુ કથા શરૂ થઈને આ બાજુ દાદાને ઊંઘ શરૂ થઈને છેલ્લે બેઠેલા, એકલા એ બાજુ કોઈ બહુ શ્રોતા હતા નહીં, છેલ્લે બધો ખાલી હતો. એમાં દાદાનું મોઢું ખુલી ગયું ને એમાં પછી તમે જાણો છો કૂતરો આવ્યો, બરાબર, કૂતરો કૂતરાનું કામ કરીને જતો રહ્યો. દાદા પછી ખી ખી કરીને ઊભા થઈ ગયા અને કથા પૂરી થઈને છોકરો કે બાપ દાદા કથા કેવી લાગે? હું ધૂળ મીઠી લાગે? બોલો લો. હરિરસ, ભગવાનની મૂર્તિ એનો રસ, ભગવાનની કથા એનો રસ એવો છે. પણ એના માટે અભ્યાસ કરવો પડે, એના માટે આપણી પાત્રતા તૈયાર કરવી પડે, આપણા મનને કેળવવું પડે. એનું સૌથી પહેલું સાધન છે મંત્ર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાલતા ચાલતા સતત જપ્યા કરીએ. એ જપ થતા થતા પ્રયત્ન એવો કરીએ જપ થાય અને મહારાજની મૂર્તિ યાદ રાખીએ, સંભાળીએ. એ મહારાજની મૂર્તિ સંભાળતા સંભાળતા ક્યારેક યાદ રહેશે, જાજા ભાગે છટકી જશે, ક્યારેક યાદ આવશે. વડતાલમાં ગુણાતીતાનંદ સ્વામી માંદા સાધુની ગંદી ગોદડીઓ ધોઈને આવતા હતા. સ્વામી માથે વજન હતો. આ બાજુ ગોમતીથી સ્વામી આવે, આ બાજુ મહારાજ નીકળ્યા છે, રસ્તામાં ભેગા થયા. ગુણાતીતાનંદ સ્વામી અટકી ગયા મહારાજને જોઈ. મહારાજ પણ સ્તબ્ધ બની ગયા, એવા અવાક બની ગયા, એવા સ્તબ્ધ બની ગયા, જાણે કે ચિત્ર ઊભું હોય આવા મહારાજ ઊભા રહી ગયા. કોઈએ કહ્યું મહારાજ, મહારાજ, મહારાજ ત્રણ ચાર વાર હોકારો કર્યો, મહારાજ ચાલો. ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા કે જેમ કોઈ સાણચામાં સાપને પકડે ને, કાળો નાગ નીકળ્યો ને પછી સાણચામાં ઝાયલો હોય કેમ ઝાલીએ આપણે? બોલો કેવો ઝાયલો હોય? કારણ કે ખબર છે જો આ છટક્યો ને તો બીજા કોઈને નહીં, મારો જ વારો છે પહેલો. એટલે એવો ઝાયડો હોય, એવો ઝાયલો હોય, સાણચામાં કોઈ સાપને ઝાલે ને એમ આ ગુણાતીતાનંદ સાધુએ અમારી મૂર્તિને પકડી છે, પછી અમે કેમ ચાલી શકીએ? એટલે ગુણાતીતાનંદ સ્વામી હસ્યા. સ્વામીને પણ ખબર પડી ગઈ કે મારી વૃત્તિથી મહારાજ બંધાઈ ગયા અને મહારાજ પછી નીકળી ગયા. પણ કહેવાનું શું, કેવી રીતે મહારાજની મૂર્તિ સંતો પકડતા, આપણે અભ્યાસ કરીએ. હરત ફરત કરત ઘર કામા, પલ નાહી બેસારત શ્યામા, હાલ રકી લકરી કી નાઈ, નૈન મે મૂર્તિ રખે હર ખાય. હાલર પંખી જેમ લાકડીને પકડે એને છોડે જ નહીં, એવી રીતે એ વલુબાઈએ મહારાજની મૂર્તિ પકડી લીધી હતી. આજ એકાદશીનો દિવસ છે, આપણે રોજ આ કથા વાર્તા સાંભળીએ છીએ. બસ હવે ધીરે ધીરે કથા વાર્તા સાંભળ્યા પછી આ બાજુમાં પીયુડા મહારાજ કેવી મહારાજની મૂર્તિ છે, જો ભાવથી દર્શન કરીએ ને તો યાદ રાખવા મહેનત પણ ન કરવી પડે. દર્શનમાં ભાવ ઉમેરીએ ને, દર્શનમાં એકાગ્રતા ને પ્રેમ ઉમેરીએ ને તો મહારાજ હૃદયમાં વસી જાય એવા છે. માટે ભક્તો, મહારાજની મૂર્તિ સંભાળવા માટે થોડો અભ્યાસ કરો. જે જે કોઈ મૂર્તિની પાછળ પડ્યા છે,
જે કોઈ ભક્તો ઇતિહાસમાં એવા થયા છે મૂર્તિને સંભાળનારા, એની કેટલી કથા કરું, સમય ઘણો થઈ ગયો છે. પણ આપણે આ ચાર પાંચ વાતો સાંભળી, ગોવર્ધનભાઈ દુકાન ચલાવતા ચલાવતા મૂર્તિમાં તાર તૂટે નહીં એટલે એને અભ્યાસ કર્યો. પર્વતભાઈ હળ હાંકતા હાંકતા માનસી પૂજા અને મૂર્તિ ચૂકાઈ ન જાય અભ્યાસ કર્યો એને. હેતબા રોટલા કરતા કરતા અભ્યાસ કર્યો. શાંતાબા વલોણું કરતા કરતા અભ્યાસ કર્યો. આપણે શું કરતા કરતા અભ્યાસ કર્યો? હમણાં એક હરિભગતે મને બહુ સરસ વાત કરી, બહુ સારા હરિભક્ત છે. સ્વામી, બાથરૂમમાં નાવા જાઉં ને, હું નાતા નાતા આવી રીતે મહારાજને યાદ કરું છું. એક એક અંગ મહારાજના ચોળું છું. એને બહુ સરસ વર્ણન કર્યું, ધન્ય છે. અડધો કલાક બાથરૂમમાં લગભગ બધાનો જતો હોય, ઓછામાં ઓછો, ઓછામાં ઓછો અડધો કલાક તો. અને ત્યાં કશું હોય, બોલો કશું હોય, કોઈ ડિસ્ટર્બન્સ હોય, આમ તો હારામાં એકાંત, એકાંતમાં એકાંત, પવિત્ર તો ન કહેવાય પણ એકાંતમાં એકાંત જગ્યા માણસને મળતી હોય તો કઈ, બોલો. ઘણા તો મારા બેટા ફોન ત્યાં લઈને જાય છે, ત્યાં ડબલા મૂક્યા હોય. પણ આપણા હરિભક્તોને ત્યાં નથી એવું મેં જોયું. લગભગ ઘણી જગ્યાએ જોયું, બહાર ત્યાં જ રિંગ મૂક્યું હોય. બોલો કેવી જગ્યા? થોડું તમે જો એકાગ્ર થઈને અભ્યાસ કરો મહારાજની મૂર્તિને સંભાળવા માટે, આપણે સ્નાન કરીએ છીએ એની સાથે મહારાજ નાહી છે. તમે ગમે એવા શેમ્પુ ભલે વાપરો, સાબુ ભલે વાપરો, પાવડર ભલે વાપરો, પણ મહારાજને લગાવીએ છીએ, અંગ ચોળીને મહારાજને ના સ્નાન કરાવીએ છીએ. અભ્યાસ કરવાનો છે. જો અભ્યાસ આવી રીતે કરે તો મન મૂર્તિમાં વળે, અને મન મૂર્તિમાં વળે તો પછી એ મનમાં મૂર્તિ ભળે, અને મૂર્તિ એકવાર ભળી ગઈ પછી તો જોવાનું શું. માટે આજે એકાદશીનો દિવસ છે, આજના દિવસે આ વાત આપણે ધ્યાનમાં લઈએ. હજી તો ઘણી લાંબી કથા છે, તમે બધા ભક્તો કથા સાંભળો છો એટલે આજે થોડી ટકોર પણ કરી. આપણા જીવનમાં થોડું ધ્યાન રાખજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.